શ્વસન સંતુલન શીટ. ગ્લુકોઝના એક અણુના ઓક્સિડેશન થવાથી એટીપીના કેટલાક અણુ મેળવાય છે તેની ગણતરી કરી શકાય છે. જારક શ્વસન દરમિયાન થતા એટીપી સંશ્લેષણની વિગતો નીચે મુજબ વર્ણવી શકાય. ગ્લાયકોલિસિસના તબક્કા દરમિયાન એટીપી નિર્માણ. બે અણુ એટીપીનું સંશ્લેષણ આધારક આધારિત બે વાર. 2 ATP × 2 = 4 ATP. બે અણુ એટીપી ગ્લુકોઝના ફોસ્ફોરીકરણ તબક્કામાં વપરાય. આમ 4 ATP બને અને 2 વપરાય એટલે પ્રાપ્તિ 2 ATPની થાય. ગ્લાયકોલિસિસ દરમિયાન 2 અણુ NADH2ના સર્જાય છે. તેમના ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ દરમિયાન 2 × 3 ATP = 6 ATP પ્રાપ્ત થાય. આમ ગ્લાયકોલિસિસ દરમિયાન કુલ 8 ATP બને છે. ક્રેબ્સ ચક્રના તબક્કા દરમિયાન એટીપી નિર્માણ. પાયરુવિક એસિડના વિઘટન દરમિયાન 4 તબક્કે NADH2નું નિર્માણ થાય છે અને 1 તબક્કે FADH2 બને છે. 4 NADH2ના ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન 4 × 3 ATP = 12 ATP બને છે અને 1 FADH2ના ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન 1 × 2 = 2 ATP બને છે. આમ કુલ 14 ATP બને છે. આ ક્રિયા પાયરુવિક એસિડના 2 અણુના વિઘટન દરમિયાન થાય એટલે કુલ 14 × 2 = 28 ATPનું સંશ્લેષણ થાય છે. આ ઉપરાંત આલ્ફા કિટોગ્લુટેરિક એસિડમાંથી સક્સિનિક એસિડના નિર્માણ દરમિયાન 1 ATPનું નિર્માણ આધારક આધારિત થાય છે. આમ 2 ATP બને. આમ ક્રેબ્સ ચક્ર દરમિયાન 30 ATP બને છે. સમગ્ર જારક શ્વસન દરમિયાન કુલ 38 ATP બને છે. ગ્લાયકોલિસિસ દરમિયાન 6 ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન દ્વારા, 2 આધારક આધારિત ફોસ્ફોરાઇલેશન દ્વારા. ક્રેબ્સ ચક્ર દરમિયાન 28 ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન દ્વારા, 2 આધારક આધારિત ફોસ્ફોરીકરણ દ્વારા. કુલ 38. ગ્લુકોઝના બંધારણમાં સંચિત રસાયણ શક્તિના એટીપીના બંધારણમાં રહેલી શક્તિમાં રૂપાંતરની કાર્યક્ષમતા લગભગ 45% છે. બાકીની શક્તિ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. ઉપરાંત 2 ATP જેટલી શક્તિ પાયરુવિક એસિડના કણાભ સૂત્રમાં પ્રસરણ દરમિયાન વપરાય છે. આમ સુકોષ કેન્દ્રી સજીવોમાં એટીપીની સંખ્યા 36 ગણાય.